કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજના વિવાદને લઈને રાજપૂત સમાજ રોષે ભરાયો છે, જેના પડઘા વાઘોડિયા સુધી પડ્યા છે. આજે સમસ્ત 84 રાજપૂત સમાજ દ્વારા વાઘોડિયા મામલતદારને આવેદન સુપ્રત કરી રૂપાલાના નામાંકન પત્ર રદ કરવાની માંગ કરવામાં આવી છે. આજે 84 સમસ્ત રાજપૂત સમાજ દ્વારા વાઘોડિયા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રાજપૂત સમાજ દ્વારા ભારે સૂત્રોચ્ચારો સાથે પુરુષોત્તમ રૂપાલાનું નામાંકન પત્ર રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જોકે સમગ્ર મામલે પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ મામલો હજુ પણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે આવનાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કપાય તો ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવી ચીમકી આગેવાનોએ ઉચ્ચારી હતી. ભારે સૂત્રોચ્ચારો સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા વાઘોડિયા મામલતદારને આવેદન સુપ્રત કરી હૈયાવરા ઠાલવી હતી. ભાજપના મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિવેદિત નિવેદન બાદ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં હાલ 84 રાજપૂત સમાજ અહીં આગળ આવેદનપત્ર આપવા માટે વાઘોડિયા સેવા સદન ખાતે આવી ગયા છે. ખૂબ જ આક્રોશ છે, કારણ કે જે રીતે રાજપૂત સમાજની જે લાગણી દુભાઈ છે તેને લઈને તેઓ આવેદનપત્ર આપી રહ્યા છે. ખાસ કરીને તેઓ પુરુષોત્તમ રૂપાલાના જે નામાંકન છે તેને રદ કરવાની માંગ કરી રહ્યા છે. આવનાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં તેની શી અસર વર્તાશે તેની સાથે આપણે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, કેમ કયા પ્રકારનું આપ આવેદનપત્ર આપવા આવ્યો છો અને શું માગણી છે? અમારી માગણી એવી છે કે આ જે રાજા મહારાજાઓએ પોતાના રાજ હસ્તા મોડે જો અખંડ ભારતના નિર્માણમાં સોંપી દીધા હોય અને આજે એ જ કોમની વિરુદ્ધમાં આટલા મોટા બેફામ નિવેદનો થતા હોય તો એનો અમારે સખત વિરોધ છે અને એમની ટિકિટ રદ થવી જોઈએ. શું કહેશો, પુરુષોત્તમ રૂપાલાએ તો સમાજને માફી પણ માગી લીધી છે, ત્યારબાદ પણ આક્રોશ યથાવત છે? હા, એ તો કોઈ લાફો મારે ને પછી કંઈક ભૂલ થઈ જાય, મારી માફ કરજો, એ તો ના ચાલે ને. શું કહેશો, હવે લોકસભા વિધાનસભાની ચૂંટણીઓ પણ માથા પર છે, ત્યારે આ રીતેનો આક્રોશ ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન કરી શકશે? ભારતીય જનતા પાર્ટીએ પોતે વિચારવાની જરૂર છે કે એક વ્યક્તિનું પોષણ કરવા માટે આખા સમાજનો ભોગ લેવાઈ રહ્યો છે અને એમાં આખા ભારતીય જનતા પાર્ટીનો ભોગ લેવાઈ જશે વાઘોડિયા તાલુકાની અંદર. આ એવું પણ કહેવામાં આવ્યું છે કે મોદી તરફથી નારાજગી નથી પણ નારાજગી પુરુષોત્તમ રૂપાલા તરફથી છે, તો જે નામાંકન પત્ર છે એ રદ કરવામાં આવે તો આક્રોશ શાંત થશે? એક વખત બોલીને પછી એવું કહે કે ભાઈ હું માફી માગું છું એ ના ચાલે. એને વ્યક્તિનું અપમાન નથી કર્યું, સમગ્ર સમાજનું અપમાન કર્યું છે, એટલે એને રદ થાય તોય એને માફી અપાય નહીં. આ જે આક્રોશ છે, આક્રોશ ક્યાં સુધી યથાવત રહેશે? જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નહીં કાપે ત્યાં સુધી તો આક્રોશ રહેવાનો ને ગામે ગામ, આ જે 36 ગામે ગામ અને બહિષ્કાર થશે. જો અમે અમારી યુવા શક્તિને રોડ ઉપર લાવી દીધી તો રૂપાલા સાહેબને ખબર પડશે કે એમના DNA કેવા છે, એટલે પ્રેમથી એમને પોતે જ કહી દેવું જોઈએ કે મારે ચૂંટણી નથી લડવી. જો રાજપૂત યુવાન જાગ્યો તો એને શોધીને મારશે, જે અમારી ભાષાની અંદર અમે કહીએ છીએ કે માથા કાપ્યા પણ છે અને માથા આપ્યા પણ છે. જો એ નીતિ અમારે લાવી રાખવાની, એટલા માટે હું એક સખ્ત શબ્દ યુવાની અંદર જે અમારા યુવાનો છે એ વતી હું સખ્ત શબ્દોમાં આ વસ્તુને વખોડી નાખું છું. જીભ લપસી જાય, અરે એવી રીતે લપસી જવાતી હશે, 60 વર્ષનું શાસન છે અને અમે પણ ભાજપ માટે દોડ્યા છે. શું એ એમના થ્રુ ભાજપ આવી છે? એક વ્યક્તિ નિમિત્ત કરે છે, એ વ્યક્તિ નિમિત્ત કર્યા પછી જ્યારે સમાજને આવું કહે છે તો એમને પોતે કહી દેવું જોઈએ કે ભાઈ હું આ ચૂંટણી નહીં લડી શકું, મારી મોટી ભૂલ થઈ છે, માફી માંગવાનો પ્રશ્ન જ નહીં રહેતો. CR પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છે અને હાલ મિટિંગોનો દોર પણ યથાવત છે તમારા સમાજના જે આગેવાનો છે તેની સાથે, તો કયા પ્રકારનો નિવેડો આવશે? જો કે એમાં નિવેડો તો એક જ છે કે હું જ્યાં સુધી અમારો સમાજ મેદાનમાં નહીં આવે ત્યાં સુધી એ નહીં આપે અને મેદાનમાં લાવવા જ માગે છે સરકાર, સંઘર્ષ કરાવવા જ માગે છે. આ ચિત્ર નજર સમક્ષ છે, આજે પતી જવું જોઈએ અને ફિનિશ થઈ જવું જોઈએ, કારણ કે આ મોટો ઇસ્યુ છે. કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ આ રાજકીય પ્રેરિત પણ હોઈ શકે, કારણ કે 400 સીટની માંગ કરી છે તેને લઈને આ વિરોધનો જુવાળો ફૂટ્યો છે. શું કહેશો કે ખરેખર નામાંકન પત્રનું રદ થાય ત્યાર પછી તમારી સ્થિતિ શું હશે? એટલે નામાંકન પત્ર રદ થઈ જવું કોઈ પ્રોબ્લેમ જ નથી. અમારે મોદી આજે સર્વશ્રેષ્ઠ દુનિયામાં થયા છે અને એમના કોઈક અનુયાયી નેતા આવું કહી બેસે તો એમને પોતે રિઝાઇન આપવું જોઈએ, એના લીધે શું કામ પાર્ટીઓનું નામ ખરાબ કરે છે. તો જે રીતે 84 સમાજ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને રૂપાલાનું નામાંકન પત્ર રદ કરવાની તેઓ માંગ કરી રહ્યા છે, જોવાનું રહેશે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી ટાઈમની કયા પ્રકારનો ભાજપને ફાયદો થાય છે કે નુકસાન થાય છે. કેમેરામેન પ્રકાશ પટેલ સાથે બજરંગ શર્મા, જીવન ન્યૂઝ, વાઘોડિયા.